માંગરોળ ખાતે હિન્દુ મુસ્લિમ સમાજ એક સાથે આવી વિશાળ રેલી યોજી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં કાશ્મીરના પુલવામા ખાતે દેશના જવાનો પર થયેલા આતંકી હુમલાના વિરોધમાં સોમવારે માંગરોળની દરેક શાળા કોલેજોના હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓની સૂત્રોચ્ચારો સાથે વિશાળ રેલી યોજી હતી. જે રેલીમાં વિદ્યાર્થીઓ દ્વારા આતંકવાદ નાબૂદ કરો, શહીદ જવાન અમર રહો, ભારત માતા કી જય, વંદે માતરમના નારાઓ સાથે આ રેલી જૂના બસ સ્ટેન્ડ, લીમડા ચોક, જેલ રોડ, સેક્રેટરીએટ રોડ સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ હતી અને આ વિશાળ રેલી મામલતદાર ઓફિસના પટાંગણમાં પહોંચી હતી. માતાના વીર સપૂતોની શહીદી પછી સારાએ ભારત વર્ષમાં તમામ ભારતીયોના લોહી ઉકળી ઉઠ્યા છે અને એ સંબંધમાં ગામે ગામ, શહેરે શહેર પ્રચંડ કોપથી રેલીઓ ઉભી થઈ છે અને એ રેલીઓ દ્વારા અમારો સંદેશ ભારતના વીર જવાનોની તરફે સંવેદના માટે છે અને પાકિસ્તાન માટે ખતરનાક દિવસો આવી રહ્યા એની ચેતવણી માટે છે. અમે હિંદના જાયાઓ અમારા દેશ માટે ફરજિયાત છે, અમે એની સાથે છે, અમારી સંવેદના એમની પડખે છે, એના કુટુંબીજનોને અમે રેઢા કે અનાથ રહેવા નહીં દઈએ, પરંતુ અમે એના ભાઈ બંધુ બનીને એનું સહાયરૂપ બનવા માંગીએ છીએ. સમગ્ર ગામની તમામ પબ્લિક એકત્ર થઈને, તમામ વિષયોના છાત્રો એકત્ર થઈને આજે 10,000 ની પબ્લિકે મામલતદાર સાહેબને આવેદન પાઠવીને અમારી સંવેદના વેદના વ્યક્ત કરી છે. ત્યારબાદ હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકો તેમજ હિન્દુ મુસ્લિમ આગેવાનોએ મામલતદાર સાહેબશ્રીને આવેદન પત્ર પાઠવ્યું હતું. તેમજ શહીદોના માનમાં શહેરના વેપારીઓએ બપોર બાદ પોતાના ધંધા રોજગાર બંધ રાખી આતંકીઓને તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ રેલીમાં ઉદ્યોગપતિ મેરામણ ભાઈ યાદવ, ખારવા સમાજના પ્રમુખ પરસોત્તમભાઈ ખોરાવા, શિવકુંજના પૂજ્ય મોટા ભાઈ, મુસ્લિમ સમાજના પ્રમુખ યુસુફભાઈ પટેલ, યુસુફભાઈ સાટી, હારૂનભાઈ કોતલ, માર્કેટિંગ યાર્ડના વાલાભાઈ ખેર, દરેક શાળાના સંચાલકો, દરેક સંસ્થાના હોદ્દેદારો સહિતના આગેવાનો અને કાર્યકરોએ સંયુક્ત રીતે આવેદન પાઠવી પુલવામા આતંકી દ્વારા થયેલ હુમલામાં અને વીર જવાનોના મોત માટે જવાબદાર આતંકીઓ સામે કડકમાં કડક તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે આક્રોશપૂર્વક કરવામાં આવી હતી. આપણા વીર સૈનિકો, સીઆરપીએફના જવાનો શહીદ થયા એના માટે ખરેખર તો મને લાગે છે કે એમની શહાદતને શ્રદ્ધાંજલિ આપવા માટે માત્ર અશ્રુઓ સિવાય આપણી પાસે ડિક્શનરીમાં કોઈ શબ્દ જ નથી. આપણી ભાવનાને આપણે કઈ રીતે વ્યક્ત કરીએ સમજમાં નથી આવતું, કારણ કે એ માનવતા ઉપર બહુ મોટો પ્રહાર છે અને મને એવી અપેક્ષા છે કે આપણી સરકાર કાયમ માટે આ શહીદોની કુરબાનીને યાદ રાખીને કાયમ માટે આતંકવાદનો ખાત્મો કરે. માંગરોળ પોલીસ દ્વારા પણ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને માંગરોળ પોલીસના જવાનોએ સતત ખડે પગે રહી ખૂબ જ પ્રશંસનીય ફરજ બજાવી હતી. અનીશ ગોદાણાનો રિપોર્ટ, માંગરોળ.